જેતપુરમાં લોકડાઉન ચોથા ચરણના બીજા દિવસથી સરકારે કાપડ બજાર, પાનના ગલ્લા, હેર સલૂન, ઠંડા પીણા, ચાની લારીઓ વગેરે દુકાનોને ખોલવાની છૂટ આપતા આજે બે મહિના જેટલા લાંબા સમય બાદ દુકાનોના શટર ઉઘડ્યા હતા. જેની વાત કરવામાં આવે તો લોકડાઉનમાં પ્રતિબંધિત વ્યવસાયોની દુકાનો આજે વહેલી સવારથી જ ખુલી ગઈ, જેમાં હેર સલૂન ધરાવતા દુકાનદારોએ બે મહિના ધંધા રોજગાર બંધ રહેવાથી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાન બીડીના દુકાનદારોએ જણાવેલ કે હોલસેલની એજન્સી ધરાવતા દુકાનદારોએ દુકાનો બંધ રાખી માલની કૃત્રિમ શોર્ટેજ ઉભી કરી કાળા બજાર કરી રહ્યા છે, જેથી હોલસેલમાં પાન બીડીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરી હતી. અને લોકડાઉનના બે મહિના જેટલા લાંબા અંતરાળ બાદ આજે મોટા ભાગના વ્યવસાયોની દુકાનો ખોલતા જનજીવન પુનઃ ધબકતું જોવા મળ્યું હતું અને લોકો ખરીદી કરવા નીકળ્યા હતા અને દુકાનદારો તેમજ ગ્રાહકોમાં ખુશી જોવા મળી હતી. હવે એવું છે, બધી પાણી દુકાનો ખુલી છે, બરોબર છે, પણ કોઈ પાણી દુકાન પર માલ નથી, કારણ કે જો ખોવામાં હોય તો ઓવેડામાં આવે, બરોબર. બધા હોલસેલ વેપારી બધા બંધ કરીને ભાગી ગયા છે, કોઈને ખોલવી નથી, બધાને કાળા બજાર કરવા છે, બધા કાળા બજારની રાહ જોવે છે. દીપડો જેમ લોહી ચાકી ગયો હોય એમ આ લોકો કાળા બજારનો માલના પૈસા થાકી ગયા છે. હવે આ લોકો ખોલવામાં સમજતા નથી, એ ખોલશે તો પાણી દુકાનો ખોલી રહે, બાકી પાણી દુકાન પછી બંધ થઈ ગયા. પાણી દુકાન પૈસા ખુલે એમ જ છે, ખોલી છે પણ કોઈ પણ માલ નથી. આજે આ બે મહિનાથી વ્યવસાય બંધ રહ્યો તો ચા પાન દુકાન વાળાની આર્થિક હાલત કેવી હોય? આર્થિક હાલત બહુ ખોબોળી થઈ ગઈ છે. તો લાઇટ બિલના પૈસા ભરવાના બાકી છે, ટેલિફોનનું બિલ બાકી છે, માણસોનો પગાર ચડી ગયો છે, બધા ટેક્સ બધા બાકી જ છે, બધા કાંઈ ભર્યું જ નથી, બરોબર છે. અને ભરી અગાય એમ નથી, સરકાર કંઈ માફ કરે કે કેવું? સરકાર કંઈ માફ કરવા તૈયાર જ નથી અને માફ કરે એમ નથી, એને ખાલી લેવું છે, દેવું કાંઈ છે નહીં. આ બે મહિના સુધી લોકડાઉન રહ્યું, બે મહિને મારી દુકાન ખુલી, બે મહિના સુધી અમારા ધંધા રોજગાર બધું બંધ. હવે આ લોન, આ દુકાન તમે જોવો છો, આ મારી દુકાન છે એ પૂરેપૂરી લોન ઉપર છે. મારી દુકાનના લોનના હપ્તા ભરવા, ઘરે દૂધ લેવું કે શું કરવું, અમારી ઘરે નાના બાળકો હોય, અત્યારે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. હું તો એમ કહું છું કે લોકડાઉનમાં તો માણસ તો ભલે મરતા મરશે પણ એની પહેલાં ભૂખે મરી જાય. આ બે મહિના જે ચાલુ રાખ્યું છે એ ધંધા અમારા ફૂલે ને એ રીતનું કરો, નકર આમાં માણસ ક્યાંય ના નહીં રહે. હું એક નાનો માણસ તો આજ હજારો નહીં લાખો માણસો મારા જેવા નાના માણસો હોય છે કે જે બિચારા કોઈને કહી નથી શકતા કે રહી નથી શકતા, મહામારીથી મરવા કરતા ભૂખે મરી જશે માણસો. તો મારી સરકારને દ્વારકા છે કે જે એટલું બને એટલું વહેલું ખોલો, અને આજે ખુલ્યું છે ને જેટલી આપી છે છૂટ તારી એ બંધ ના કરતા. શું નામ તમારું? મારું નામ ભરત બખતરિયા. નિલેશ મારું, KTV ન્યૂઝ, જેતપુર.